ફોકસ કરી દે તો એફઆઈ બીકોમ સેમેસ્ટર 1 માં આપણે ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ 1 જેને ગુજરાતીમાં નાણાકીય હિસાબી પદ્ધતિ 1 કહીશું તેની આજથી શરૂઆત કરવા જઈ રહ્યા છે. તો ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગમાં આપણે જે પ્રથમ યુનિટ છે એ ભાગીદારો વચ્ચે રોકડની હપ્તે હપ્તે વહેંચણીને લગતું છે. બરાબર, 12મા ધોરણમાં તમે શીખ્યા હશો કે ભાગીદારોની જે પેઢી છે કોઈક કારણસર ઘણી વખત એ પેઢીનું વિસર્જન કરવામાં આવે છે. બરાબર, તો જ્યારે પણ ભાગીદારોની પેઢીનું વિસર્જન થાય છે તો એ વિસર્જન સમયે ભાગીદારોને મૂડી ચૂકવવી પડે છે. બરાબર, એમની જે મૂડી છે ધંધામાં એમણે જે મૂડી રોકી છે એ ચૂકવવાની થાય છે. પરંતુ ભાગીદારોને મૂડીના નાણાં ચૂકવતા અગાઉ ધંધાના જે કેટલાક દેવાઓ છે એ દેવા સૌ પ્રથમ ચૂકવી દેવા પડે છે. બરાબર, તો આ પ્રકરણમાં આ યુનિટમાં ભાગીદારો વચ્ચે આ જેટલી વહેંચણી છે એ વહેંચણી કઈ રીતે થશે, વિસર્જનની કામગીરી કઈ રીતે થશે એ બધુંની આપણે વાત કરવા જઈશું. બરાબર, સૌ પ્રથમ વાત કરીએ ભાગીદારો વચ્ચે રોકડની હપ્તે હપ્તે વહેંચણી એટલે શું. બરાબર, તો આપણે જાણીએ છીએ કે જ્યારે પણ પેઢીનું વિસર્જન થાય છે તો એ વિસર્જન સમયે સૌ પ્રથમ શું કરવાનું હોય કે ધંધામાં જેટલી પણ મિલકતો છે, પાકાશ્રયમાં મિલકત લેનાર તરફ આપણે જેટલી પણ મિલકતોની યાદી આપી હોય છે એ બધી મિલકતોનો નિકાલ કરવાનો હોય છે, વેચવાની હોય છે. બરાબર, મિલકતો વેચીને એના જે કંઈ નાણાં આવે એ નાણાં એકઠા કરવાના હોય છે. બરાબર, અને ત્યારબાદ પાકાશ્રયમાં મૂડી દેવા બાજુ જેટલા પણ દેવા આપ્યા છે, બરાબર, એ દેવાઓને ચૂકવવાનું હોય છે. ક્રમ પ્રમાણે એ દેવાને આપણે ચૂકવતા જવાનું છે. બરાબર, એટલે સૌથી પહેલું કામ મિલકતો વેચીને નાણાં એકઠા કરવાના છે અને એ મળેલા નાણાંમાંથી આપણે દેવા ચૂકવવાના છે. બરાબર, ત્યાર પછી જે રકમ વધે એ રકમમાંથી આપણે ભાગીદારોને એમની મૂડી પેટે રકમ ચૂકવવાની હોય છે. બરાબર, તો વિસર્જન સમયે કંઈક સામાન્ય પ્રક્રિયા આવી હોય છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, વિસર્જન સમયે જરૂરી નથી કે પેઢીની બધી મિલકતો એક સામટી જ વેચાય. બરાબર, પાકાશ્રયમાં મિલકત લેણા બાદ જેટલી પણ મિલકતોની યાદી આપી છે, જમીન, મકાન, ફર્નિચર, બરાબર, પેટન્ટ, દેવાદારો પાસેથી ઉઘરાણી, રોકડ શિલ્લક હોય, બેંક શિલ્લક હોય, પ્લાન્ટ હોય, ફર્નિચર હોય, જે કંઈ પણ હોય. બરાબર, તો આ બધી મિલકતોના નાણાં એક સરખા વસૂલ થઈ જતા નથી, ટુકડે ટુકડે મિલકતોના નાણાં વસૂલ થતા જાય છે. બરાબર, એટલે દેવા પણ બધા એક સામટા ચૂકવી શકાતા નથી. જેમ જેમ મિલકતો વેચાતી જાય, નાણાં આવતા જાય, તેમ તેમ ક્રમશઃ દેવા આપણે ચૂકવતા જવાનું હોય છે. ઘણી વખત તો આ પ્રક્રિયા ઘણો લાંબો સમય માંગી લે છે, એક વર્ષ, બે વર્ષ, ત્રણ વર્ષ પણ નીકળી જતું હોય છે. એટલે બધી મિલકતો એક સામટી વેચાતી નથી, બધા દેવા એક સામટા ચૂકવાતા નથી. બરાબર, જેમ જેમ મિલકતો વેચાતી જાય, નાણાં આવતા જાય, તેમ તેમ દેવા ચૂકવાતા જાય છે. તો આ રીતે જે આખી પ્રક્રિયા હોય એ વિસર્જન સમયે પૂરી કરવાની હોય છે. અને છેવટે બધા દેવા ચૂકવાઈ ગયા પછી છેવટે ભાગીદારોને એમની મૂડીના નાણાં પરત કરવાના હોય છે. બરાબર, તો આ જે છે એને ભાગીદારો વચ્ચે રોકડની હપ્તે હપ્તે વહેંચણી એમ કહેવામાં આવે છે. જેમ જેમ મિલકતો વેચાતી જાય, નાણાં આવતા જાય, તેમ તેમ દેવા ચૂકવાતા જાય અને છેવટે જે રકમ વધે તે પ્રમાણે ભાગીદારોને એમની મૂડીના પ્રમાણમાં રકમ ચૂકવવાની થાય છે. બરાબર, એને ભાગીદારો વચ્ચે રોકડની હપ્તે હપ્તે વહેંચણી એમ કહેવામાં આવે છે.